विद्यार्थी मित्रों, आपणे वर्गीकरणनी कक्षा विषय अभ्यास करी रह्या हता। तेमा आपणे जाति, प्रजाति, कूळ अने गोत्र विषे माहिती मेळवी चुक्या हता। आजे आपणे बाकी रहेला त्रण कक्षा विषे वात करवानी छे। तो सौप्रथम वात करीए आपणे वर्गनी। तो नजीकना संबंधित गोत्रोने समावता वर्गनी वात करवानी छे, जेमा वानर, गोरिला, गिब्बन वगैरे समावेशित जे प्राइमेटा गोत्र धरावे छे, तथा वाघ, बिलाड़ी अने कूतरा जे प्राणीओ जे छे मांसाहारी करे छे अने तेमने कार्निवोरा गोत्रनी अंदर मुकवामां आवे छे। परंतु आ बन्नेओना गोत्र अलग अलग छे, परंतु ते एक ज वर्गनी अंदर समावेशित करवामां आवे छे। अने वर्ग छे सस्तन। सस्तन वर्ग जे छे एनी अंदर आ बन्ने गोत्रोनो समावेश करवामां आवे छे। त्यार पछी वात करीए आपणे समुदायनी। तो सस्तनना वर्गनी साथे मत्स्य, उभयजीवी, सरीसृप, विहक आ बधा ज वर्गोनो समुदाय कहेवामां आवे छे, जे उच्च कक्षाना दरज्जामां मूकवामां आवे छे। आ जे मत्स्य छे, उभयजीवी छे, सरीसृप छे, विहक छे, ए बधा समुदाय विशे आपणे विस्तारपूर्वक आगळना चेप्टरमां अभ्यास करीशुं। मेरुदंड अने पृष्ठभागे पोलो चेतातंत्र जेवा एक सरखा लक्षणने आधारे आ बधानो एक ज समुदाय मेरुदंडीमां समावेश थाय छे। मेरुदंडी समुदाय एटले जे प्राणीओ मेरुदंड धरावे छे तेने मेरुदंडी समुदायनी अंदर मूकवामां आवे छे। जो ते वनस्पतिओमां होय तो केटलाक सरखा लक्षणो धरावता वर्गोने विभाग कहेवाता उच्च कक्षाना दरज्जामां મૂકવામાં આવે છે। જેમ પ્રાણીઓની અંદર વર્ગ છે તે જ રીતના વનસ્પતિની અંદર પણ વર્ગનો સમાવેશ કરવામાં આવે છે। આગળ વાત કરીએ સૃષ્ટિની। તો પ્રાણીઓના વર્ગીકરણીય તંત્રમાં વિવિધ સમુદાયોમાં સમાવેશિત બધા જ પ્રાણીઓને સૌથી ઉચ્ચ કક્ષાના દરજ્જામાં મૂકવામાં આવે છે, તેને સૃષ્ટિ કહેવામાં આવે છે। જ્યારે બીજી બાજુ વનસ્પતિ સૃષ્ટિમાં તે અલગ છે અને બધી જ વનસ્પતિઓ વિવિધ વિભાગોમાં સમાવેશિત છે। ધારો કે આપણે કોઈક વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું છે કે પ્રાણીનું વર્ગીકરણ કરવામાં આવે છે, તો આપણે વનસ્પતિનું ઉદાહરણ લઈએ તો વનસ્પતિનું વર્ગીકરણ કરવાનું હોય તો સૃષ્ટિમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ લખવાનું હોય છે। તે જ રીતે પ્રાણીનું વર્ગીકરણ કરવાનું હોય તો એની અંદર પ્રાણી સૃષ્ટિ તરીકે સમાવેશ કરવામાં આવે છે। એમાં બે જૂથ આવે છે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ। હવે આગળ વાત કરીએ તો જાતિથી લઈને સૃષ્ટિ સુધીની જો વર્ગીકરણીય કક્ષાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આપણને આ રીતના કંઈક જોવા મળશે। સૌ પ્રથમ જાતિ, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે સૃષ્ટિ। આ રીતના આપણે ચડતા ક્રમમાં જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે જાતિ, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય કે વિભાગ અને સૃષ્ટિ સુધી જે છે તે આપણને જોવા મળે છે। પણ જાતિથી લઈને સૃષ્ટિ સુધી વર્ગીકરણીય કક્ષાઓને આપણે ચડતા ક્રમમાં અહીં જોવામાં આવ્યું છે। પરંતુ જેમ જેમ આપણે ઉપરની તરફ જતા જઈશું, એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ, તેમ તેમ લક્ષણોની સંખ્યા ઘટતી જાય છે, એટલે કે લક્ષણો આપણને સરખા જોવા મળે છે। પરંતુ જો આપણે સૃષ્ટિથી પ્રજાતિ અને પ્રજાતિ પછી જાતિ સુધી આવીએ, તેમ તેમ સામાન્ય લક્ષણોની સંખ્યા પણ વધતી જાય છે। એટલે અહીં બે કક્ષાઓ દર્શાવવામાં આવી છે, એટલે કે એક ચડતા ક્રમમાં અને એક ઉતરતા ક્રમમાં। જાતિથી લઈને સૃષ્ટિ સુધી આપણે જઈશું, જાતિથી લઈને સૃષ્ટિ સુધી ચડતા ક્રમમાં જઈશું તો આપણને ત્યાં એમના જે લક્ષણો જે છે તે વધારે સામાન્ય પ્રમાણમાં જોવા મળશે। પરંતુ જો સૃષ્ટિથી આપણે પ્રજાતિની તરફ નીચેની તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા પણ સૌથી વધારે વધતી જાય છે। હવે આગળ આપણે જોઈએ કે કેટલીક વનસ્પતિ છે, કેટલાક સજીવો છે, તેમની વર્ગીકરણની કક્ષાઓ અહીં દર્શાવવામાં આવી છે। તો સૌપ્રથમ આપણે જોઈએ એનું સામાન્ય નામ દર્શાવવામાં આવ્યું છે, ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક નામ એટલે કે જીવશાસ્ત્રીય નામ, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર અને વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ ઉદાહરણ છે મનુષ્ય। તો મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ, પ્રજાતિ છે હોમો, કુળ હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા અને વર્ગ સસ્તન। ત્યારબાદ ઘરમાખી, ઘરમાખીનું વૈજ્ઞાનિક નામ છે મસ્કા ડોમેસ્ટિકા, પ્રજાતિ મસ્કા, કુળ મસ્કીડી, ગોત્ર ડિપ્ટેરા, વર્ગ કીટક। ત્યારબાદ આંબો, આંબાનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા, પ્રજાતિ મેન્જીફેરા, કુળ એનાકાર્ડિયેસી, ગોત્ર સેપિન્ડેસ, વર્ગ દ્વિદળી। ત્યારબાદ ઘઉં, ઘઉંનું વૈજ્ઞાનિક નામ છે ટ્રિટિકમ એસ્ટિમમ, પ્રજાતિ ટ્રિટિકમ, કુળ પોએસી, ગોત્ર પોએલ્સ અને વર્ગ
એકદળી. તો અહીં સજીવોને તેમની વર્ગીકરણની કક્ષાઓને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.